मणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ ભક્તિનિધિ ગ્રંથમાં ભક્તિનો અપાર મહિમા કહે છે કેટકેટલી સરસ અને સુંદર વાતો સ્વામીએ કરી આટલી વાતો કરી ભક્તિનો આટલો મહિમા વર્ણવી હવે નિષ્કુળાંદ સ્વામી આપણને જગાડે છે સ્વામી એમ કહે છે આ મનુષ્યનો દેહ ચિંતામણી જેવો છે શું હાથમાં આવેલી ચિંતામણી કાગડાને ઉડાડવા માટે વાપરી શકાય આ ચિંતામણી જેવો મનુષ્યનો દેહ જગતના વિષ્ઠા સમાન તુચ્છ પદાર્થો પાછળ આપણે વાપરીએ છીએ તે શું યોગ્ય છે અદ્ભુત સ્વામી વાત કરે છે ઘણી બધી વાતો લખતા લખતા સ્વામી હવે એ સારું પર આવ્યા છે કોઈ વસ્તુ મહાન હોય કોઈ વસ્તુ મૂલ્યવાન હોય એનો ખાલી મહિમા ગાવાથી પૂરું નથી થતું મહિમા ગાવો એ તો નિમિત્ત છે પણ એને મળવા માટેનું મન તૈયાર કરવું એ મોટી વાત છે મહારાજની મૂર્તિને મળવા માટે એ મોહન જેને મળવાને ભૂધરજી હે ભેટવાને તલસે છે મારું મન નંદ સંતોના કીર્તનો કેવા આપણા હૃદયમાં એક તલસાટ એક પમરાટ એક ઉમંગ એક ઉત્સાહ જાગવો જોઈએ બસ અર્થમ સાધ્યામી કે દેહમ પાત્યામી અમેરિકાની વાતો સાંભળેલી ડોલરના ગુણો સાંભળેલા ફોટામાં કે ટીવીમાં થોડું ઘણું જાણેલું જોયેલું સાંભળેલું અને કમર કસેલી ગમે તે રીતે ગમે તે ભોગે ઘરને વેચી માર્યું પત્ની પુત્રની આશા છોડી દીધી જીવીશું કે મરીશું એ આશા પણ છોડી દીધી એક નંબર બે નંબર ત્રણ નંબર જે નંબરમાં ચાન્સ લાગ્યો તે પણ નક્કી કર્યું હતું શું અમેરિકા જવું છે આવી ગયા ને બધા કોઈ દરિયા કુદીને પણ આવ્યા છે કોઈ બોર્ડરોમાં કુદીને પણ આવ્યા છે કેવી કેવી બુરી હાલતોમાં આવ્યા છે આપણે જાણીએ છીએ વર્ષોથી આવી ગયા હોય પરિવાર ઇન્ડિયા રહી ગયો હોય વર્ષોથી આવી ગયા હોય કાગળિયું ક્લિયર ન થયું હોય દીકરાનું મોઢું પણ ન જોયું હોય સગાવાલાને છોડી દીધા હોય માતા પિતાને વર્ષો વર્ષો વીતી ગયા પછી જોયા પણ ન હોય નક્કી કર્યું તો શું અમેરિકા જવું છે ડોલર કમાવા છે આ રૂપિયામાં શું માલ છે ગમે એટલી મહેનત કરીશું તો કેટલું મળશે અને એક ડોલર મળે ને રૂપિયો સાહીઠ ચક્કર ખાઈ જાય આપણા મગજમાં આ ગણિત આ મહત્વ આ મહિમા ડોલરનો હતો અને પરિણામે આપણે અમેરિકા સુધી પહોંચી ગયા સ્વામીએ આટલો બધો મહિમા ભક્તિનો એટલા માટે ગાયો છે કે આપણે જાગીએ અને હવે કમર કસીએ બસ મહારાજની ભક્તિ કરવી છે કોઈ પણ ભોગે કેવું સરસ સ્વામી કહે છે એ ભજો ભક્તિ કરી ભગવાન એ ભજો ભક્તિ કરી ભગવાન માની એટલું તવચન રે સંતો ભજો ભક્તિ કરી ભગવાન સંબોધનમાં સ્વામીએ સંતોને લીધા છે સ્વામીના મનમાં એમ થયું કદાચ ગ્રહસ્થ તો ન પણ સમજી શકે આ વાત એને તો ઘણી બધી માયા હોય પુત્ર કલત્ર સુમિત્ર ચરિત્ર ધરાધન ધામહે બંધન જીકો આ બધી માયા છે પુત્રની પત્નીની પરિવારની પૈસાની પદાર્થોની પ્રતિષ્ઠાની કેટલી બધી માયા એટલે સ્વામીએ સંબોધનમાં સંતો પદ વાપર્યું ભજો ભક્તિ કરી ભગવાન હે સંતો ભજો ભક્તિ કરી ભગવાન માની એટલું હિતવચન રે મારી આટલી હિતકારી વાતને માની લો હે સંતો તમે તો સમજો જૂના સમયમાં ધર્મશાળાઓ હોય માર્ગો રાતવાસો કરવા ત્યાં રોકાયા હોય સૂઈ જાય ધર્મશાળાનો રખેવાળ સવારે વહેલે વહેલી સવારે ઝાલર વગાડી બૂમો પાડે એ જેને દૂર જવું હોય તે વહેલા જાગજો જેને દૂર જવું હોય તે વહેલા જાગજો જેને દૂર જવું હોય તે વેલા જાગજો એમ આપણા નંદ સંતો આપણા શાસ્ત્રો પુકારી પુકારીને કહે છે કે જેને દૂર જવું હોય એ મને ક્યો છોડ્યા સતગોરુ લઈ જાઓ સામે દેસ મીરાબાઈનું ભજન પોતાના સદગુરુને પ્રાર્થના કરે છે પોતાના ગુરુદેવને પોતાનો હાથ જાળી રાખવા માટે વિનંતી કરે છે કેવા ભક્તિના પદો આપણે જાગીએ સંતો હવે તો તમે સમજો સંસારી નહીં સમજી શકે મારી વાત પણ સંતો તમે સમજો આપણે તો દૂર જવું છે અક્ષરધામ સુધી પહોંચવું છે મહારાજની મૂર્તિનું મહા સુખ લેવું છે આટલી ઊંચી પ્રાપ્તિ સુધી પહોંચવું છે અને આવી ગાફલાઈ રાખીશું કેમ ચાલશે એ ભજો ભક્તિ કરી ભગવાન એ માની એટલું હિતવચન રે હજો ભક્તિ કરી ભગવાન ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે જાણી લેજો સહુ જન રે ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે જાણી લેજો સહુ જન રે भक्तिविना भव दुःख न भक्तिविना भव दुख न पण ए मानवो मनरे भक्ति करी भजो भगवान हे भक्ति करी भजो भगवान। સંતો ભક્તિ કર્યા વિના માણસનું ભાગ્ય ક્યારેય જાગતું નથી ભાગ્યને જગાડવા માટે ભક્તિ જેવું શ્રેષ્ઠ કોઈ સાધન નથી તુલસીદાસજી મહારાજે રામચરિત માનસમાં લખ્યું છે સકલ પદાર્થ હે જગમાહી सकल पदारथ हे जगमहि भाग्यबिनो नर पावतनाहि भाग्य नर नार पावतनाहि उम्मीदो की दुनिया હર કોઈ ઇન્સા બનાતા હૈલે વો હેતક ખાલી આશા કરવી વાંજણી આશાથી ક્યારેય પણ આનંદની પ્રાપ્તિ મહા સુખની પ્રાપ્તિ નથી થતી આશા તો દુખ આપનારું તત્વ છે પુરુષાર્થ જીવનમાં જરૂરી છે ઉદ્યમ જીવનમાં જરૂરી છે કહેવાય છે ઉદ્યમ વિનાની આશા એ જ માણસને દુઃખ આપે છે તમને હજાર રૂપિયા કમાવાની આશા છે તો તમારે એટલી મહેનત કરવી જોઈએ અને તમારે લાખ રૂપિયા કમાવાની આશા છે તો તમારે એટલી મહેનત કરવી જોઈએ આશા છે લાખ રૂપિયા કમાવાની અને મહેનત કરે છે હજાર રૂપિયા જેટલી તો નવ્વાણું હજારનું દુઃખ આવશે કેટલી સરસ સ્વામીએ વિક્તિ કરી એ ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે ભાગ્યને જગાડવું છે ભક્તિ કરો કેમ ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ ભગવાનમાં કરેલો પ્રેમ એ ભાગ્યને જગાડે છે ભાગ્યના ખજાનાને ખોલવાની તાકાત એક ભગવાનમાં જ છે ભાગ્ય એટલે શું તકદીર એટલે શું મુકદ્દર મિલે યા ન કેવું સરસ કોઈ લખ્યું છે ઉર્દુના શાયરે મુકદ્દર મિલે યા ન મિલે એ તો તકદીર કી બાત લેકિન હમ કોશિશ હિ ન કરે એ તો ગલત બાત હૈ આપણા હાથમાં એક જ છે મહેનત કરવી ભગવાને પુરુષાર્થ એ પારસમણીના રૂપમાં તમામ પુરુષ માત્રને આપ્યો છે આપણે એવી મહેનત કરીએ એવી મહેનત કરીએ કે પરમાત્માને પ્રસન્ન ન થવું હોય તો પણ થઈ જાય આપણા ભાગ્યનો ખજાનો ન ખોલવો હોય તો પણ ખોલી દે શ્રીમદ ભાગવત તો કેવું સરસ કહે છે सकलभुवनमध्ये निर्धनास्तेऽपि धन्यः प्रविशतिरदि येषां श्रीहरिर्भक्तिरेका हरिरपि निजभुवनं सर्वथातो विहाय रदिते प्रविशतिरदितेषां भक्तिसूत्रोपनद्धः अद्दुनियमा જેની પાસે ધન હોય એને ધન્ય કહેવાય આપણે કહીએ ને દાદા તમને ધન્યવાદ તમને ધન્ય છે જેની પાસે ધન હોય એને ધન્ય કહેવાય પરંતુ શ્રીમદ્ ભાગવત એમ કહે છે સકલ ભુવન મધ્યે નિર્ધન તે પી ધન્ય નિર્ધન છે છતાં ત્રણે ત્રણ લોકમાં સૌથી શ્રેષ્ઠ ધન્ય ભાગી એ છે નિર્ધન હોવા છતાં પણ એ ધન્ય છે કોણ જેની પાસે ભક્તિરૂપી ધન છે આ દુનિયાનું ધન તો આ દુનિયાના પદાર્થો તુચ્છ પદાર્થો નાશવંત પદાર્થો જ આપી શકે છે ભક્તિરૂપી ધન એ તો અવિનાશી એવા પરમાત્મા રૂપી ધન અને સમૃદ્ધિ પણ આપી શકે છે કેવી સુંદર વાત સકલભુવન મધ્યે નિર્ધનાસ્તેન્ય પ્રશતિ હૃદય શ્રીહરે ભક્તિરેકા જેના હૃદયમાં ભગવાનની ભક્તિરૂપી ધન છે એ નિર્ધન હોવા છતાં ત્રણે ત્રણ લોકમાં અધિક ધન્ય છે કારણ કે ભક્તિરૂપી ધનથી અવિનાશી એવા ભગવાનને પણ ખરીદી શકે છે શ્રીમદ્ ભાગવતમાં તો ભક્તિનો કેટલો મહિમા વચનામૃતમાં શ્રીજી મહારાજે વાત કરી ન સાધયતી મામ યોગો ન સાંખ્યમ ધર્મ ઉદ્ધવ ન સ્વાધ્યાય તપસ્ત્યાગો યથા મમોર્જિતા ન સાધયતી મામ યોગો અષ્ટાંગ યોગે કરીને તપે કરીને ત્યાગે કરીને સાંખે કરીને કે યોગે કરીને હું તેવો વસ થતો નથી જેવો ભગવાનની ભક્તિએ કરીને વશ થાવું છું મારા સ્વરૂપમાં પરમ પ્રેમ સ્વરૂપ જે ભક્તિ છે તમારે ને મારે આપણા ભાગ્યને જગાડવું હોય ને મહેનત કરવાથી શું મળવાનું હું ઘણી વાર કહું છું उर्दू ना कोई शायरे भी सरस बात लखी है दहेसत होगी तो कुछ नहीं होगा अगर दहेसत होगी तो कुछ नहीं होगा मेहनत होगी तो कुछ कुछ होगा मेहनत होगी तो कुछ कुछ होगा लेकिन परमात्मा की रहमत होगी तो सब कुछ होगा શાસ્ત્રોમાં જેને કૃપા કહેવામાં આવે છે જગતમાં તેને જ પ્રારબ્ધ કે ભાગ્ય કહેવામાં આવે છે તમારે ને મારે ભાગ્યશાળી બનવું હોય ધન્ય ભાગી બનવું હોય કૃતાર્થ બનવું હોય તો કયો માર્ગ છે પરમાત્માની ભક્તિનો આધુનિક લોકોએ પણ સારી સારી વાતો લખી છે માળાના એકસો આઠ મણકા ફેરવેને એકસો ને આઠ મણકા ફેરવેને એને એકસો આઠ એમ્બ્યુલન્સનો જે નંબર છે ઇન્ડિયામાં એકસો આઠ બોલાવાની જરૂર ન પડે એકસો ને આઠ માળાના મણકા જે ફેરવેને એને પેલી એકસો આઠની જરૂર પડતી જ નથી આધુનિક ચિંતકોએ લખ્યું છે અંગૂઠો મોબાઈલ ઉપર જેટલો ચાલે છે ને એટલો જો માળાના મણકા ઉપર ચાલે ને તો માથે હાથ મૂકવાનો વારો આવે જ નહીં તમારો ને મારો અંગૂઠો મોબાઈલ ઉપર જેટલો ચાલે છે એટલો જો માળાના મણકા ઉપર ચાલે ને તો માથે હાથ મૂકવાનો વારો જ ના આવે જાગીએ આપણે ચાહીએ છીએ સુખને અને રસ્તો લીધો છે દુઃખનો જવું છે ગોવા અને બેસી ગયા છે ગોધરાની ટ્રેનમાં તો ક્યાં પહોંચે જવું છે અમેરિકા અને ફ્લાઇટ લીધી અફઘાનિસ્તાનની તો ક્યાં પહોંચવાનો આપણે બોલીએ છીએ જુદું અને કરીએ છીએ જુદું ચાહીએ છીએ સુખને અને રસ્તો લીધો છે દુઃખનો પાછા વળવું જ પડશે જ્યારે સમજીશું ત્યારે કેવી અદભુત વાતો આપણા શાસ્ત્રોમાં કેટલી અદ્ભુત વાતો ભગવદ્ ગીતા કેટલો મહિમા લખે છે જુઓ તમે પુરુષ સ પાર્થ ભક્ત્યા પરમ પુરુષ એવા પરમાત્મા કેવળ ને કેવળ અનન્ય ભક્તિએ કરીને પ્રાપ્ત થાય છે યંતસ્થાની ભૂતાની એન તતમ જે પરમાત્માએ સમગ્ર જગતનો વ્યાપ કર્યો છે વિસ્તાર કર્યો છે એવા જગતના મૂળ સ્વરૂપ જગતના અનાદિ કારણ સ્વરૂપ એવા પરમાત્માની પ્રાપ્તિ માટે એક જ સાધન છે ભક્તિ ભક્તિનો મહિમા આપણા શાસ્ત્રોમાં એટલો બધો છે એટલો બધો ક્યાં તમને વાત કરું કળિયુગમાં તો બીજા બધા સાધન જીવ કરવાને સમર્થ પણ નથી તપની વાત ત્યાગની વાત ધર્મની વાત યજ્ઞની વાત વ્રતની વાત આ બધા સાધનો એવા છે બલમ નો મેં બુદ્ધિર્નચ સુદૃઢ વૈરાગ્ય વિલસન નિજાત્મજ્ઞાન પ્રચુર નિયમાનામપિહરે વિમોક્તું સંસારા હિ બિરુદ વિલોક્યસ્વી મામ ભવજલ નિધે રુદ્ધર હરે આ સંસારમાંથી છૂટવા માટે તપ કે જ્ઞાન કે બીજા બધા બળ કોઈ કામ લાગતા નથી કેવળ ને કેવળ જો કામ લાગે એવું બળ હોય તો એક છે ભગવાનની ભક્તિ પ્રેમથી કરેલી ભગવાનની સેવા પ્રેમથી સાંભળેલી ભગવાનની સેવા ઘણી વાર આપણા મનમાં પ્રશ્ન થાય આપણે ભક્તિ ભક્તિ કરીએ છીએ ભક્તિ શું છે નારદજીએ ભક્તિ સૂત્ર લખ્યો છે આ સંસ્કૃતનો ગ્રંથ ભક્તિ પરંપરાનું મૂળ ગણાય છે એટલા માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્યાં જ્યાં વાત આવી ત્યાં કહ્યું ચાર શાસ્ત્રને જાણે તે પૂરો જ્ઞાની સાંખ્ય યોગ વેદાંત અને પંચરાત્ર સાંખ્ય એટલે જેણે જગતને નાસ્વંત સિદ્ધ કર્યું એ જ્ઞાનશાસ્ત્ર યોગ એટલે જગતના સ્વંત છે તો શાશ્વત અને સત્ય શું છે પરમાત્મા છે કે પરમાત્મા સુધી પહોંચવું જોઈએ એને મળવું જોઈએ એમાં જ માલ છે આ સંશોધન કોણે કર્યું પાતંજલ યોગ દર્શને તો પરમાત્માને મળવા માટે પરમાત્મા સત્ય છે જગતના સ્વંત છે તેમ છતાં જીવ જગદીશ સુધી પહોંચી કેમ નથી શકતો એનું કારણ શું છે વેદાંત શાસ્ત્ર સંશોધન કર્યું એનું કારણ છે માયા આત્માને પરમાત્મા વચ્ચે મોટું આવરણ છે માયાનું જે આવરણને જીવ ટાળી નાખે એ આવરણથી જીવ પર થઈ જાય આત્માને પરમાત્મા વચ્ચે કોઈ અંતર નથી તો કેવી રીતે આવરણને ટાળવું એ પ્રશ્ન થાય એનું સમાધાન આપવું નારદ પંચરાત્રે પાંચ રાત્રિમાં ભગવાને નારદજીને ઉપદેશ આપ્યો માયાનું આવરણ ટાળવા માટે આત્માને પરમાત્મા મય બનાવવા માટે ભગવાને દિવ્ય સ્વરૂપે પાંચ દિવસ અને પાંચ રાત્રિ અખંડ ભગવાનની વાતો કરી એ ભગવાનની તમામ વાતોનો સાર નારદજીએ ઝીલ્યો શાસ્ત્ર લખ્યું એને નારદ પંચરાત્ર શાસ્ત્ર કહેવાય છે આપણી બધી ભક્તિ પરંપરા ઠાકોરજીની સેવાની રીત ઠાકોરજીને થાળ ધરાવવાની રીત ઠાકોરજીને વસ્ત્ર પહેરાવવાની રીત મંદિરમાં ઉત્સવ સમયાઓની રીત સોળે બોળેના નિયમો આ બધું નારદ પંચરાત્ર દ્વારા સમાજને પ્રાપ્ત થયું એનું મૂળ છે ભક્તિ ભક્તિના નારદજીના સૂત્ર સાત્વસ્મિન પરમ પ્રેમ સ્વરૂપા ભગવાનના સ્વરૂપમાં અત્યંત પ્રેમ એનું જ નામ ભક્તિ પણ ક્યાં પ્રેમ દેખાય પૂજા દિશુ અનુરાગ ઇતિ ગર્ગ ઇતિ પારાશર્ય આપણા આચાર્યોએ નિર્ણય કર્યો ભગવાનની પૂજા કરવી ભગવાનનું અર્ચન કરવું ભગવાનને વસ્ત્ર પહેરાવવા ભગવાનની સેવા કરવી ભગવાનને થાળ ધરાવો વિગેરે વિગેરે ભગવત સંબંધી સેવા કાર્યમાં અત્યંત જેને પ્રેમ છે આ ભક્તિનું સ્વરૂપ છે પ્રેમ બોલવા માત્રથી નથી થતો આ ગાદી ઉપર બેસીને પ્રેમની વાતો કરી આ પ્રેમ નથી થાળ ધરાવવાનો થાય દોડી દોડીને મારા હાથનો થાળ મહારાજ જમશે આજે એના હૃદયમાં આનંદના ફુવારા છૂટવા મળે હરિવર મારે હાથે જમાડું એને એમ થાય કે આજે મારા હાથનું ઠાકોરજી જમશે એટલા પ્રેમે કરીને તન્મય બનીને ઠાકોરજી માટે થાળ બનાવે ઠાકોરજીને થાળ ધરાવે મારો મહારાજ જમે છે એવી ભાવના કરી કાલાવાલા કરી ઠાકોરજીને વિનંતી કરી અને જમાડે આ પ્રેમ છે કથા દિશું ઇતિ ગર્ગહ ભગવાનની પૂજામાં જેમ પ્રેમ છે સેવા અર્ચનમાં જેમ પ્રેમ છે એમ જ ભગવાનની કોઈ વાત કરે અને એના કાન જાગી જાય હરણના કાન જેમ ઊંચા હોય ને એમ ભગવાનની વાત સાંભળતાની સાથે એના કાન સાવધાન બની જાય શું કીધું એના કાનમાં નવી ચેતના જાગે એના કાનમાં આંખ આવી જાય એના કાનમાં પાંખ આવી જાય એ શબ્દને પકડવા માટે શબ્દને ઝીલવા માટેનો કાન એવો તત્પર બની જાય કથા ઇતિ ગર્ગ ભગવાનની વાતમાં ભગવાનની કથા વાર્તામાં જેને અત્યંત પ્રેમ છે એનું નામ ભક્તિ નારદજી કેવો સરસ નિર્ણય કર્યો અમૃત સ્વરૂપા ભક્તિ કેવી છે અમૃત જેવી મીઠી છે અરે અમૃત તો કેવળ સ્વર્ગ સુધી છે સ્વર્ગથી આગળ અમૃત નથી લઈ જતું પણ આ ભક્તિરૂપી અમૃત તો એવું છે સ્વર્ગથી આગળ પરમાત્મા સુધી પરમાત્માના દિવ્ય પદ સુધી દિવ્ય ધામ સુધી લઈ જનારું છે લબ્ધ્વા પુમાન સિદ્ધો ભવતી અમૃતો ભવતી તૃપ્તો ભવતી આ ભક્તિરૂપી અમૃત પામીને જીવ સિદ્ધો ભવતી સિદ્ધ બની જાય પછી એણે કંઈ પામવું બાકી નથી રહેતું અમૃતો ભવતી અમર બની જાય મૃત્યુની એને બીક નથી હોતી તૃપ્તો ભવતી પરિપૂર્ણ બની જાય પૂર્ણ કામ બની જાય આ દુનિયાની કોઈ તાકાત એને હલાવી નથી શકતી યસ્મિન સ્થિતોન દુઃખેન ગુરુણાપી વિચાળ્ય યમ લબ્વા ચાપરમ લાભમ મન્ય તે નાધિકમ તત ભગવદ્ ગીતા એમ કહે છે હેવિંગ વીચ હી ડઝ નોટ ડિઝાયર એનીથીંગ એલ્સ ઇસ્ટાબ્લિશ્ડ વેર ઇન હિ ઇઝ નોટ બિંગ સેકન્ડ બાય ધ હેવીએસ્ટ ઓફ ધ સોરોઝ ગમે એટલું દુખ આવે આખી દુનિયા એના ઉપર તૂટી પડે છતાં રંચ માત્ર એ મોડો નથી પડતો મીરાબાઈને કયું દુઃખ ન આવ્યું નરસિંહ મહેતાને કયું દુઃખ ન આવ્યું ડુંગરો તૂટી પડ્યા દુઃખ થાકી ગયું નરસિંહ મહેતા કે મીરાબાઈ થાક્યા નહીં કયું કારણ હતું મીરાબાઈમાંત્માનો જગતનો પ્રેમ તો નાશવંત છે જગતનો પ્રેમ રડાવે એવો છે જગતનો પ્રેમ તો એક દિવસ બંને તત્વને ખલાસ કરી નાખે એવો છે એટલે સ્વામી તમને અને મને જગાડે છે હે સંતો તમે તો સમજો અરે ડાયા માણસો તમે તો સમજો આવી રૂડી કથા વાંચનારા સાંભળનારા તમે તો સમજો એ ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે હે જાણી લેજો સાહુ જાન રે ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાણે ભક્તિ વિના ભાગ્ય જાગતા નથી ભક્તિ વિના ભવુખ ભાગતા નથી આટલું તો મનમાં નક્કી કરો સંતો અને ભગવાનની ભક્તિ કરો ભક્તિ વિના ભટકણ ન ટળે મર કરે કોટિક જતા રે ભક્તિ વિના ભટકણ ના ટાળે કરે કોટિક જતન રે એ ભક્તિ વિના નિર્ભય નર ના ભક્તિ વિના હે નિર્ભય નર નહીં કરે સો જો સાધન રે સંતો ભક્તિ કરી ભગવાન હે ભજો ભક્તિ કરી ભગવાન સંતો ભજો ભક્તિ કરી ભગ વાન રે ભક્તિ કરી ભજો ભગવાન ભક્તિનો આટલો મોટો મહિમા છે ભક્તિનું આટલું મોટું મૂલ્ય છે ભક્તિ આટલી મહત્વની છે આ બધી વાતો મેં એટલે કરી સંતો તમે જાગો તમે હવે ભક્તિ કરી લો ભગવાનને ભજી લો મોંઘો મનુષ્યનો દેહ મળ્યો છે ને એ સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું મોંઘો મનુષ્યનો આરો ફેરફેર નહી મળનારો કેવી સરસ નાની નાની વાતો હે ઘોર અંધારું થયું હોય અને એમાં સોયમાં દોરો પરોવાનો હોય એમાં વીજળી ઝબકતી હોય વીજળીના ઝબકારા સિવાય બીજો કોઈ પ્રકાશનો આરો જ ન હોય વીજળીના જબકારે દોરાને સોયની અંદર પરોવાનો હોય એ માણસ કેટલો સાવધાન હોય આમ સોય દોરો પકડી રાખ્યો હોય ને બરાબર કેટલો સાવધાન હોય દાદા જબકારો થાય એટલે ક્યાં કાણું છે એક જેટ જોઈ લે હા વીજળીના જબકારા જેવો આ મનુષ્યનો દેહ આપણને મળ્યો સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું મનુષ્યનો દેહ એટલે શું સંસાર રૂપી સાગરમાંથી તરવા માટેનો આરો અવસર એ રૂડો અવસર આવ્યો રે એ તમને ભજવાનો હેરુડો અવસર આવ્યો રે તમને ભજવાનો તનની ઉપાધે રે કે સર્વે તજવાનો ધારું નહીં માથે રે કે ધણી દેહ ધારે હવે આ દુનિયાના કોઈ પામર પુરુષને ધણી નથી કરવો હવે તો એક હરી સાથે હથેવાળો કરવો છે ભક્તિ વિના ભટકણ ક્યારે ટળવાનું નથી ગમે એટલા સાધન કરે તો પણ શું ભક્તિ વિના જીવ જન્મને મૃત્યુના ભયથી ક્યારે મુક્ત થવાનો નથી નિર્ભય થવાનો માર્ગ ભગવાનની ભક્તિ છે એ ભક્તિ ભંડાર અપાર સુખનો નિર્ધનિયાનું એ ધન રે ભક્તિ ભંડાર અપાર સુખનો નિર્ધનિયાનું એ ધન રે જે પામીન રહે પામવું જે પામીન હે રહે પામવું એવું એ સુખ સદન રે સંતો ભક્તિ કરી ભગવાન હે ભજો ભક્તિ કરી ભગવાન હે ભજો ભક્તિ કરી ભગવાન આ દુનિયામાં પ્રેમ પુષ્કળ કર્યો બસ હવે પરમાત્મામાં પ્રેમ કરતા શીખીએ પૂજ્યપાદ ગુરુજીના કેટલા આ સૂત્રો છે આપણે રોજ વિચારીએ રોજ વિચારીએ હરિમા હેત કરો હરિમા હેત કરો પ્રભુમાં પાગલ બનો મહારાજમાં મસ્ત બનો હેતે હરિ ઢોકળા ભગવાનને ક્યાં શોધવા જશું આપણી ટૂંકી બુદ્ધિ પરમાત્માને કેવી રીતે પહોંચી શકશે એક જ સાધન છે ભક્તિ એક જ સાધન છે નિર્મળ પ્રેમ એક જ સાધન છે અંતરથી આખો દિવસ મહારાજને સંભાળો બસ સૂતા જાગતા ઉઠતા બેસતા બધી જ ક્રિયામાં મહારાજ મહી બનતા શીખો તમે જમવા જાઓ તમને યાદ આવવું જોઈએ ઠાકોરજીને થાળ ધરાવો તમે પાણી પીતા હો તમને યાદ આવવું જોઈએ મહારાજને પાણી તમે દવા લો છો તો પણ તમારા મનમાં ધ્રાસકો પડવો જોઈએ કે આ દવા શું કરવાની આવી દવાથી તો કેટલા માણસો મરી ગયા જે સારું થશે ઠાકોરજીની કૃપાથી થશે તમે દવા લેતા હો તમને તુરંત વિચાર આવે હે મહારાજ તમે પણ આ દવા સ્વીકારો જે સારું થશે તો તમારી કૃપાથી થશે તમારી ઈચ્છાથી થશે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ કોણ છે તમારા સિવાય બીજો કોણ સમર્થ છે દરેક ક્રિયામાં જાગીએ તો ઠાકોરજીને જગાડીએ સુવા જઈએ તો ઠાકોરજીને પોઢાડીએ જમવા બેસીએ તો મહારાજને જમાડીએ પાણી પીતા હોઈએ ત્યારે મહારાજને પાણી પાઈએ દરેક ક્રિયામાં જ્યારે પરમાત્માનો સંબંધ થાય છે ત્યારે એ જ ક્રિયા કલ્યાણ કરનારી બને છે પરમાત્માના સંબંધ વગરની ક્રિયા કલ્યાણને બગાડનારી બને છે ભક્તિ અપાર સુખનો ભંડાર છે સુખનો ખજાનો છે નિર્ધન માણસો માટે પણ ધનનું કામ કરે છે પેલું ધન તો ખૂટે છે ચોર લૂટે છે આ ભક્તિરૂપી ધન ખૂટે એવું નથી કોઈ લૂંટે એવું નથી આ ભક્તિરૂપી ધન પામીને માણસ અપાર સુખને પામે છે આ પામ્યા પછી બીજું કંઈ પામવું રહેતું નથી સંતો માટે કહું છું તમે પ્રેમથી ભગવાનની ભક્તિ કરો વાત ખાલી સંતો માટે નથી સમજુ દરેક માણસ માટે છે સમજુ ભક્ત હોય સમજુ સ્ત્રી ભક્ત હોય સંતોને સ્વામીએ નિમિત્ત કર્યા છે કે ટૂંકમાં સમજુ માણસ હોય એ આ વાત સમજી શકે પામરને તુચ્છ માણસ આ વાત ન સમજી શકે ते भक्ति तन मानवे था नहि रे एते भक्ति तन मानवे था नहि अन्यतनम्पानरे के निराश थे નિષ્કુળાનંદ કે નિરાશ થઈને કરો હરી વન રે સંતો ભક્તિ કરી ભગવાન એ ભજો ભક્તિ કરી ભગવાન નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે ભક્તિની હું વાત કરું છું ને આ ભક્તિ કેવળ ને કેવળ મનુષ્યના દેહથી જ થાય છે વિષય ભોગ આહાર નિદ્રા આ બધી વસ્તુ આહાર નિદ્રા ભય મેથુન ચન મે તત્પશુભેર નરામ હ્યુમન લાઈફ કે એનિમલ લાઈફ આ બંનેમાં ખાવું પીવું ઊંઘવું જાગવું વિષય ભોગ વિલાસ વૈભવ આ બધું છે મનુષ્યના જીવન કરતા વિષય અને વિલાસ પશુના જીવનમાં વધારે છે તમે જુઓ કૂતરાઓ જુઓ બિલડાઓ જુઓ ગધેડાઓ જુઓ વચનામૃત ગ્રંથ સાક્ષી છે ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાનો અનુભવ અંત્યનું ચૌદમું વચનાવૃત્ત એમાં મહારાજ કહે કે અમે નાના હતા ત્યારે જોયેલું કે શિવજીના મંદિરમાં એક વણિક બુદ્ધિશાળી બુદ્ધિશાળી વાણીઓ આવી અને ગાલ વજાડીને શિવજી પાસે વરદાન માગતો કે હે શિવજી બીજો જન્મ મને આપો ને તો લંબ કર્ણનો આપજો બીજો જન્મ મને આપો ને મારી ઉપર જો પ્રસન્ન થયા હો ને તો મને લંબ કર્ણોનો જન્મ આપજો આ માણસના દેહમાં તો ત્રાંબાની ભસ્મ ખાઈને મરી ગયા છતાં વિષય ભોગ થઈ શકતા નથી વિચારો લોક લાજ નડે છે મર્યાદાઓ નડે છે સમાજની વ્યવસ્થાઓ નડે છે વાસના કેટલી ભયંકર છે કેટલી ભયંકર આ શક્તિ તમે જુઓ ગધેડાનો જન્મ માગ્યો બોલો કોણે બુદ્ધિશાળી વાણિયાએ અને બુદ્ધિવાળો કહેવાય કે ડફોર કહેવાય અરે મહામૂરખ કહેવાય આને દાદા વિષય વિલાસ વૈભોગ આ બધું તો પશુના દેહમાં પણ છે માણસ કરતા અધિક છે શરમ મૂકીને છે મા તો પણ એનું દુઃખ તમે જાણો છો દુનિયામાં એના દુઃખની બહુ ચર્ચા કરતો નથી અત્યારે જ્યારે બાજુ તમે જોઈ શકો છો ભગવાને આ મનુષ્યનું શરીર આપણને આપ્યું છે ચિંતામણી જેવું આ મનુષ્યનું શરીર છે આનો કેટલો મોટો મહિમા છે શાસ્ત્રોમાં ને લોકમાં બંને જગ્યાએ શું મહિમા છે ત્યારે સ્વામી કહેનો મહિમા એટલો જ છે કે આ માણસના દેહે કરીને ભગવાનની ભક્તિ થાય નાસવંત આ દેહ વડેથી અવિનાશી ફળ લેવું જોઈએ નાસવંત આ શરીર અવિનાશી પરમાત્માની પ્રાપ્તિ કરાવે છે એ જ આ શરીરનો મહિમા છે આપણને ભગવાને આવું રૂડું રૂપાળું શરીર આપ્યું યાદ કરીએ ગુણાત્તાનંદ સ્વામીના એ પ્રસાદીના શબ્દોને સ્વામી કહે કરોડો રૂપિયા આપતા આ મનુષ્યનો દેહ ન મળે કરોડો રૂપિયા આપતા મનુષ્યનો દેહ ન મળે અને કદાચ મળી ગયો તો કરોડો રૂપિયા આપતા પણ આવા સાધુ ન મળે કદાચ સાધુ મળી ગયા તો પણ કરોડો રૂપિયા આપતા આવી વાતો ન મળે સ્વામી બોલ્યા અરે આ તો કેવું છે ભૂખ લાગી છે પતરાળું મુકાઈ ગયું છે પકવાન પીરસાઈ ગયા છે કડકડતી ભૂખ લાગી છે પતરાળું મુકાઈ ગયું પકવાન પીરસાઈ ગયા હવે બાકી શું રહ્યું હાથ હલાવાનું એમ સ્વામી બોલ્યા આપણે કેટલા ભાગ્યશાળી કરોડો રૂપિયા આપતા મનુષ્યનો દેહ ન મળે આપણને મળ્યો કરોડો રૂપિયા ખર્ચતા સાધુ ન મળે આવા રૂડા સાધુ મળ્યા અને કરોડો રૂપિયા આપતા આવી વાતો ન મળે આપણને સવારના પૂરમાં રોજ સંતો આવા દિવ્ય ગ્રંથો હું અભિમાનથી નથી બોલતો પણ અમેરિકામાં ઘણા મંદિરોના સારા કાર્યકર્તાઓ આ કથા રોજ સાંભળે છે મંદિરોમાં કથા કરનારા કાર્યકર્તા કથા સાંભળે છે અમને મળ્યા છે અને અહોભાવથી કહેતા હોય સ્વામી અમેરિકામાં મંદિરો ઘણા છે પણ આવી કથા વાર્તા જે લોયાધામમાં થાય છે ને આવી ક્યાંય નથી પૂજ્યપાદ ગુરુદેવની કૃપા એમણે આપણને આવા સાધુઓ આપ્યા પૂજ્યપાત ગુરુજીની આપણા ઉપર અનહદ કૃપા તમારા ઉપર અમારા ઉપર કે આપણને આ દિવ્ય જ્ઞાન આપ્યું આ નિષ્કુળાંત સ્વામી જેવા મહારાજના મળેલા સંતો એના લખેલા ગ્રંથો એના લખેલા શબ્દો એ આપણે વાંચી શકીએ છીએ સમજી શકીએ છીએ સમજાવી શકીએ છીએ આ નિષ્કુળાંત સ્વામી મહારાજની અને પૂજ્યપાત ગુરુજીની આપણા ઉપર અનહદ કૃપા છે આ મળ્યું છે હવે બાકી શું રહ્યું કડકડતી ભૂખ લાગી પતરાળા મુકાઈ ગયા પકવાનને પીરસાઈ ગયા હવે બાકી શું હાથ હલાવવાનું મનુષ્યનો દેહ મળ્યો આવા રૂડા સાધુ મળ્યા આવી સરસ કથાવાર્તા મળી હવે બાકી શું આ કથા વાર્તા સાંભળીને એ પ્રમાણે જીવન જીવવાનું શરૂ કરી દો અને પછી તમારા જીવનમાં જુઓ આ પીવડા મહારાજ દોડતા દોડતા આવશે હા વાલો મારો પ્રેમને વશ થયા રાજી પ્રેમીતે જનને વશ પાતળ્યો પરમાત્મા પ્રેમને વશ છે ભક્તિએ કરીને ભગવાન વશ થાય છે ભક્તિ જેવું કોઈ શ્રેષ્ઠ સાધન નથી સ્વામી આવી રીતે ભક્તિનો મહિમા વર્ણવતા સંતો અને ભક્તો તમે સમજો હવે આ ભક્તિ કરો હવે વાતો નથી કરવી ભગવાનમાં પ્રેમ કરો એની કથામાં પ્રેમ કરો એની સેવામાં પ્રેમ કરો એને સંભાળવામાં પ્રેમ કરો પરમાત્મા મય બનો જે રીતે જે દિશામાંથી જે બાબતમાં તમે કોમ્પ્યુટરના ડેસ્ક પર બેસીને કામ કરો છો બાજુમાં મૂર્તિ રાખો કોમ્પ્યુટરની સ્ક્રીન પર મહારાજ રાખો તમે એમ માનો મહારાજ મારી સાથે છે તમારો મોબાઈલ છે મોબાઈલની હોમસ્ક્રીનમાં તમે ઠાકોરજી રાખો ખુલતાની સાથે તમારી વૃત્તિ મહારાજમાં જાય તમને સહજ મહારાજ યાદ આવી જાય તમારી ગાડીમાં તમે આગળ મહારાજ રાખો ગાડી શરૂ કરો હે મહારાજ ચાલો તમે મહારાજ મારી સાથે ચાલો ડગલે ને પગલે હાલતા ને ચાલતા ખાતા ને પીતા દરેક ક્રિયામાં મૂર્તિ સંભાળવા પ્રયત્ન કરો એકાદ વાર મહેનત પડશે પણ આ મૂર્તિ તમને યાદ રહેવા લાગશે ને પછી તમે પોતે અનુભવશો તમે પોતે જોશો કે ભક્તિનું શું બળ છે ભક્તિની શું તાકાત છે ભક્તિનો શું મહિમા છે આ અનુભવશો ડોલરની તાકાત તમે અનુભવી લીધી ડોલરનો મહિમા તમે અનુભવી લીધો હવે એકવાર ડોલરિયા એવા મહારાજનો મહિમા અનુભવો એકવાર અદ્ભુત સ્વામીએ વાત કરી હવે આપણને સ્વામી પ્રેક્ટિકલ તરફ લઈ જાય છે અત્યાર સુધી આ ગ્રંથ થિયરિકલ પાર્ટમાં હતો ભક્તિનો મહિમા ભક્તિની મહત્તા ભક્તિનું મૂલ્ય ભક્તિની અધિકતા પણ હવે આ ગ્રંથ આપણને પ્રેક્ટિકલ તરફ કે ભક્તિ કરો આ માણસનો દેહ ભક્તિ માટે જ છે બીજા દેહમાં ભક્તિ થવાની નથી ચોર્યાસી લાખ યોનિમાં તો વિષયને ભોગ સિવાય બીજું કશું નથી ત્યારે આપણને આ ભક્તિ કરવાનો અવસર મનુષ્યનો દેહ મળ્યો છે ત્યારે ભક્તિ કરી લઈએ આવી રીતે ભક્તિનિધિ ગ્રંથ એમાં આઠમું પદ પૂરું થાય છે બોલો ઘનશ્યામ મહારાજની જય